साबरकांठा जिल्लाना ईडरमां पण कोरोना वायरसनुं संक्रमण वधी रह्युं छे, जेने लईने ईडर नगरपालिका द्वारा अने मामलतदार कचेरी द्वारा એક્શન મોડમાં આવી ગયા છે અને કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કલેક્ટર ઈડરની અધ્યક્ષતામાં વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન 25/11/20 તારીખ 9/12/2020 સુધી સાંજે 4 વાગ્યા સુધી જ મેડિકલ સ્ટોર સિવાયના તમામ ધંધા રોજગાર લારી ગલ્લા પાથરણા સદંતર બંધ કરવાના રહેશે, જેની તમામે નોંધ લેવાની રહેશે તેવું ફરમાન અને અપીલ કરવામાં આવી છે. આમ ઈડર તથા જવાનપુરા વિસ્તારના તમામ વેપાર મિત્રોને આ અંગે જાણ કરવામાં આવી છે. નાયબ કલેક્ટર દ્વારા અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠાના ઈડર તાલુકામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે સાથે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે. સાથે સાથે મામલતદાર અને નગરપાલિકા દ્વારા પણ દંડાત્મક કાર્યવાહી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ વહીવટીતંત્ર સક્રિય થઈ ગયું છે. ઈડરમાં 4 વાગ્યા પછી દુકાનો બંધ રાખવા માટે વેપારીઓ દ્વારા સહકાર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને અપીલ કરવામાં આવી છે. ઈડરમાં કોરોના પોઝિટિવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને આ જાહેરાત કરવામાં આવી છે. ઈડરમાં લોકડાઉન સાંજના 4 વાગ્યાથી શરૂ કરવામાં આવશે, જે રાત્રિ દરમિયાન રહેશે. એટલે કે સ્વેચ્છાએ અપીલ કરવામાં આવી છે વેપારીઓને કે જેઓ 4 વાગ્યા પછી તમામ દુકાનો ધંધો રોજગાર બંધ રાખવામાં આવશે તેવી ફરમાન ઈડર નગરપાલિકા દ્વારા અને ઈડરના તમામ ધંધા રોજગારોને બંધ રાખવા માટેની જાણ કરવામાં આવી છે અને અપીલ કરવામાં આવી છે. નાયબ કલેક્ટર સાથેની બેઠકમાં આ નક્કી કરવામાં આવ્યું છે, જેમાં વેપારીઓ સાથે આ બેઠક યોજાઈ હતી અને બેઠક દરમિયાન કોરોના વાયરસનું સંક્રમણને અટકાવવા માટે નવો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે આજથી 14 દિવસ માટે સાંજના 4 વાગ્યા બાદ તમામ બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં જેને લઈને કોરોના સંક્રમણ અટકાવી શકાય અને તેને સાંકળને તોડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ કોરોના સંક્રમણ સતત ગુજરાત અને દેશભરમાં વધી રહ્યું છે. શિયાળો આવતાની સાથે જ કોરોના સંક્રમણ વધતા લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે અને પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા પણ કડક દંડાત્મક કાર્યવાહી, જે લોકો માસ્ક નથી પહેરીને નીકળતા તેમને પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે અને લોકોમાં અવેરનેસનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેને લઈને સાંજના 4 વાગ્યા પછી દુકાનો 14 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય ઈડર નગરપાલિકામાં લેવામાં આવ્યો છે અને વેપારીઓને અપીલ પણ કરવામાં આવી છે. અમદાવાદની સમસ્ત જનતાને રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. 2 દિવસનો કર્ફ્યુ, વીકેન્ડ કર્ફ્યુ, શનિ રવિ પૂરતો સાથ અને સહકાર આપ્યો છે, કર્ફ્યુને સફળ બનાવ્યો છે. સરકારને પણ ન છૂટકે કર્ફ્યુની અમલવારી કરાવવી પડી છે, કારણ કે તહેવારોના દિવસો પછી ફક્ત ગુજરાત નહીં, સમગ્ર દેશમાં, અલગ અલગ રાજ્યોમાં પણ, અલગ અલગ શહેરોમાં પણ કોરોનાના કેસ વધાય છે, સંક્રમણ વધ્યું છે અને એવે વખતે તાત્કાલિક સરકારને નિર્ણય કરવા પડે અને એના ભાગરૂપે 2 દિવસનો કર્ફ્યુનો નિર્ણય અમદાવાદનો એ આપણે કર્યો. પ્રજાએ સહકાર આપ્યો માટે ફરી વખત ધન્યવાદ આપું છું. સાથે સાથે હવે કાલથી, આવતીકાલથી રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ થાય છે. ગઈકાલ રાતથી 3 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ થયો. અમદાવાદમાં તો કર્ફ્યુ હતો જ, આજે રાત્રે પણ 3 શહેરોમાં કર્ફ્યુનો અમલ થશે અને આવતીકાલથી 4 શહેરોમાં માત્ર રાત્રિ કર્ફ્યુનો અમલ થવાનો છે. તો જનતાને હું અપીલ કરું છું કે સાંજ પછી ચાની લારી હોય, પાનના ગલ્લા હોય, રેસ્ટોરન્ટો હોય, લોકો બહાર ભીડ થતી હોય છે, સાથે મળીને બધા બેઠા હોય છે અને એને કારણે કોરોનાના સંક્રમણની વધવાની શક્યતા વધતી હોય છે. હું ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે તમે તો સશક્ત હશો, સાજા પણ જલ્દી થઈ જશો, પણ તમે જો કોરોના લઈને ઘરે ગયા
તો આપણા ઘરમાં રહેલા વડીલોને ખૂબ મુશ્કેલી પડશે. અને એની ગંભીરતા સમજીને યુવાનો પણ રાત સાંજ પછી બિનજરૂરી જે બહાર જવા આવવાનું થાય છે એ ન થાય, કર્ફ્યુનો પૂર્ણ રીતે ચાર શહેરોમાં અમલ થાય, એ સિવાય પણ ગુજરાતના બાકીના શહેરો ત્યાંના નાગરિકને પણ હું વિનંતી કરું છું કે આપણે ત્યાં ગામમાં સંક્રમણ વધે નહીં એટલા માટે સાંજ પછી બધા ઘરમાં રહે, નિયમોનું પાલન કરે, અને દિવસે સવારે 6 થી રાત્રે 9 ગુજરાતમાં તમામ જગ્યાએ માસ્ક વગર કોઈ નીકળે નહીં. કડક સૂચના આપી છે કે કોઈ પણ વ્યક્તિ માસ્ક નહીં પહેર્યો હોય તો 1000 રૂપિયા દંડ પોલીસ કરશે જ. ફરજિયાત બધા માસ્ક પહેરે, માસ્કથી જ બચી શકશું. અને એટલા માટે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવો, હાથને સેનેટાઇઝ કરવા, આ સિવાય બીજો ઉકેલ પણ નથી આપણી પાસે. તો આનું ચુસ્તતાથી પાલન થાય, કર્ફ્યુનો પણ ચુસ્ત અમલ કરવામાં આવશે એનો પણ બધા સહકાર આપે, અને આપણે જેમ ભૂતકાળમાં સાથે મળીને દરેક સંક્રમણ વખતે આપણે એમાંથી પાર નીકળ્યા છીએ, સારી રીતે નીકળ્યા છીએ, સૌનો સહકાર પણ મળ્યો છે, ગભરાવાની પણ જરૂર નથી. સરકારે પૂરી વ્યવસ્થા કરી છે, ડોક્ટરોનો ફોર્સ વધારી દીધો છે, હોસ્પિટલના બેડ પણ વધારી દીધા છે, તરત સારવાર મળી જાય એની વ્યવસ્થા પણ ઊભી કરી દીધી છે, એટલે ગભરાવાની પણ આવશ્યકતા નથી. પરંતુ સંક્રમણને રોકવું એ આવશ્યક છે, અને એટલા માટે આપ સૌને અપીલ કરું છું કે રાત્રિ કર્ફ્યુનો પૂરતો ઉપયોગ અને પૂરતું નિયમોનું પાલન થાય, સાથે સાથે દિવસે રાત્રે 9 સુધી માસ્ક ફરજિયાત પહેરીએ. આ બે બાબતમાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ ન કરીએ એવી મારી આપ સૌને અપીલ છે.